नमस्कार, मारे YouTube चैनल ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે વિકિરણ આકૃતિની રીત એની અંદર ત્રીજો ભાગ આંશિક ધન સહસંબંધ વિશે અભ્યાસ કરવાનો છે। ચલો આપણે જોઈએ વિડિયોને આગળ। ઉદાહરણ નંબર 3, એક કંપની તૈયાર પોશાકો બનાવે છે। છેલ્લા 6 મહિનામાં થયેલ માસિક જાહેરાત ખર્ચ 10 લાખ રૂપિયા અને પોશાકોનું વેચાણ કરોડ રૂપિયામાં નીચે મુજબ આપેલું છે। જાહેરાતનો ખર્ચ આપેલો છે, જેને કીધો ચલ X 5, 8, 10, 15, 12, 9। પોશાકોનું વેચાણ આપેલું છે, એને કીધેલું છે ચલ Y 20, 30, 50, 70, 60, 35। આ માહિતી પરથી વિકિરણ આકૃતિ દોરો અને સહસંબંધ વિશે ચર્ચા કરો। પહેલા આપણે જોડ બનાવીશું। અહીંયા ક્રમિક જોડ આપેલી છે 5, 20, 8, 30, 10, 50, 15, 70, 12, 60 અને 9, 35। આને અનુરૂપ આપણે બિંદુઓ આપેલા છે અને એ દ્વારા આપણે આલેખ પત્રમાં દર્શાવીશું, જેને કારણે આપણને ખ્યાલ આવશે કે બંને ચલ વચ્ચે કયો સહસંબંધ છે। તો આપણે વિકિરણ આકૃતિ દ્વારા જોઈએ કે બંને ચલ વચ્ચે કેવો સંબંધ સ્થાપિત થાય છે। અહીંયા આપણને ચલ X અને ચલ Y નું જે બોક્સ આપેલું હતું એ અહીંયા આપણને દર્શાવેલું છે। ચલો હવે પ્રમાણમાપ લઈએ, કઈ રીતના પ્રમાણમાપ લેવામાં આવે છે। પ્રમાણમાપ બરાબર ચલ X અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2 10 લાખ રૂપિયા, y અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 10 કરોડ રૂપિયા। હવે એને આપણે બિંદુઓ દ્વારા દર્શાવીએ। પહેલું આવશે ચલ x ઉપરથી 5 અને ચલ y ઉપરથી 20, એટલે ચલ x અક્ષ આપેલો છે એના ઉપરથી આપણે 5 જોવાના છે અને y અક્ષ ઉપર y ચલ આપેલો છે ત્યાંથી આપણે 20 જોવાના છે, એટલે પહેલું બિંદુ આપણું અહીં આવશે, ત્યાં આવશે 5, 20। ત્યાર પછી બીજું 8, 30, ચલ X ઉપરથી 8 અને ચલ Y ઉપરથી 30, એટલે આવશે અહીંયા 8, 30। પછી આવશે 10, 50, ચલ X ઉપરથી 10 અને ચલ Y ઉપરથી 50, એટલે આવશે અહીંયા 10, 50। પછી આવશે 15, 70, ચલ X ઉપરથી 15 અને ચલ Y ઉપરથી 70, એટલે આવશે અહીંયા 15, 70। ત્યાર પછી આવશે 12, 60, ચલ X ઉપરથી 12 અને ચલ Y ઉપરથી 60, એટલે આવશે અહીંયા 12, 60। પછી આવશે 9, 35, ચલ X ઉપરથી 9 અને ચલ Y ઉપરથી 35, એટલે આવશે અહીંયા 9, 35। તો હવે આપણે આને કોઈ સુરેખા દ્વારા દર્શાવીએ। ચલો સુરેખા દ્વારા દર્શાવવામાં આવે છે, તો એ સુની સુરેખા જુઓ ક્યાં મળે છે। એક સુરેખા છે એ તો ભાઈ જે પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જાય છે, પરંતુ એના આલેખ બિંદુઓ જુઓ ક્યાં મળે છે, તમને સુરેખાની આજુબાજુમાં મળે છે। આથી આ બંને ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ ગણી શકાય। અહીંયા આપણને બંને ચલના બિંદુઓ સુરેખાની આજુબાજુ મળે છે અને તે ડાબીથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોવાથી બંને ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહી શકાય। તો આ છે આપણો આંશિક ધન સહસંબંધનો આલેખ। તો આ આંશિક ધન સહસંબંધ માટેના થોડાક પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે। ચલો પ્રેક્ટિસ માટેના દાખલા જોઈએ કયા કયા છે। પહેલો છે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 અને સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 2। આ બે દાખલાઓ પ્રેક્ટિસ માટેના છે। વિદ્યાર્થી મિત્રો, તમે મારો આ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।